नमस्कार, मैं आपके साथ सुधा शाह और आप देख रहे हैं HBN न्यूज। हाजीपुर के UGBCL के कर्मचारियों ने सोशल डिस्टेंसिंग का धज्जा उड़ाया, जिसके बाद उनका ये वीडियो सोशल मीडिया पर जमकर वायरल हो रहा है। साबरकांठा जिले के हिम्मतनगर के हाजीपुर UGBCL ऑफिस में आम नागरिक जब कंप्लेंट करने गए, तब UGBCL के कार्यालय के कर्मचारी सोशल डिस्टेंसिंग के धज्जा उड़ाते हुए नजर आए, जिसका वीडियो सोशल मीडिया पर खूब वायरल हो रहा है। आपको बता दें, जब ये कर्मचारी ही महामारी में सोशल डिस्टेंसिंग का धज्जा उड़ाते रहेंगे तो आम जनता का क्या हाल होगा। ब्यूरो रिपोर्ट, HBN न्यूज। બરાબર, તમામ નાગરિકોને હું એટલું જાણ કરવા માગું છું, આ હાજીપુરા ઉત્તર ગુજરાત વીજ કોર્પોરેશન લિમિટેડ ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડની ઓફિસ છે। અહીંયા ડેપ્યુટી એન્જિનિયર સાહેબ દેસાઈ સાહેબ છે, નવા મારા મારા નોલેજમાં છે ત્યાં સુધી। ઉર્જા મંત્રી આપણા ગુજરાતના સૌરભ પટેલ સાહેબ છે, બેન મને ખ્યાલ છે ત્યાં સુધી। હું સૌરભ પટેલ સાહેબને હાલ રિક્વેસ્ટ કરું છું કે અમારા વિસ્તારમાં બે મકાનમાં લાઈન ગયેલી છે, નાના બચ્ચાઓ છે, નાના નાના રડી રહ્યા છે, અહીંયા કમ્પ્લેન માટે આવ્યા। એટલે મેડમ જે બેઠા છે કસ્ટમર કેર સેન્ટર હિંમતનગર ટાઉન સબ ડિવિઝન, એમનું મને એવું કહેવું છે કે સરજી એક મીટરનું અંતર રાખો, મેં રાખ્યું દાદા, તને મેં રાખી લો છું ઓલરેડી અહીંયા ઓફિસની અંદર, અહીંયા નજીક આવો, વિડીયો શૂટ કરો, અહીંયા જલ્દી ફટાફટ ઉતારો વિડીયો બંનેના। આ બધા નાગરિકો આપ લાઈવ જોઈ શકો છો અત્યારે હાલ, મારી ઘડિયાળમાં સમય થયો છે હાલ 8:50। અહીંયા આપ ઓફિસમાં જોઈ શકો છો કામ ચાલુ છે, હિંમતનગર હાજીપુરા ખાતે જે મેન ઓફિસ છે આપણી GEBની, સોશિયલ ડિસ્ટન્સિંગનો અધિકારીઓ દ્વારા જાહેરમાં ભંગ છે, માસ્ક બાંધેલ નથી, મેડમ પણ બેસેલા છે, એમનું કહેવું એમ છે મારી ચેમ્બર છે, એમના મોઢા પર માસ્ક નથી હાલ। હવે મેડમ મને એમ કહે છે એક મીટરનું અંતર રાખો, આપ જોઈ શકો છો આ કમ્પ્લેન જે ઓફિસર લે છે એમને તો મોઢા પર રૂમાલ બાંધ્યો છે, એ નિયમોનો ભંગ નથી કરતા, કાયદો વ્યવસ્થા એમને હાથમાં નથી લીધેલો, પણ મેડમ જે છે બાજુમાં બેસેલા એમના મોઢા પર માસ્ક નથી અને એક મીટરનું અંતર પણ નથી રાખેલું। બાજુમાં ભાઈ બેસા છે સાહેબના ટીશર્ટ પહેરીને, એમને પણ મોઢા પર માસ્ક નથી ને સોશિયલ ડિસ્ટન્સિંગનું જાહેરમાં ભંગ જે જોઈ શકો છો। સરકાર આપણી ભારત સરકાર કાયદો બનાવે છે અને હોમ મિનિસ્ટર જે છે એમને કાયદા વ્યવસ્થાનું પાલન કરાવવાનું રહેતું હોય છે, પણ આપ જોઈ શકો છો આ અધિકારીઓનો કોઈ પણ જાતનો ડર નથી। અને હિંમતનગરમાં એક બે દિવસ પહેલાં હમણાં જ એક કોરોના પોઝિટિવ કેસ આવેલો છે અને એ વ્યક્તિનું ડેથ પણ થઈ ગયું છે 24 કલાકમાં, અને આ સેન્સિટિવ મુદ્દો છે હાલ આપણે બધા નાગરિકો માટે, આ ડરનો વિષય છે। જો સરકારી અધિકારીઓ જ કોઈપણ જાતના ડર વગર સોશિયલ ડિસ્ટન્સિંગનો જાહેરમાં ભંગ કરશે તો બની શકે છે કે કોરોના જે કુદરતી આફત આવેલી છે એના કેસ વધી જશે અને આ હાડમારીનો કોઈ ઈલાજ તો છે જ નહીં। આમ પણ હું ભારત સરકારને વિનંતી કરું છું હાલ, અને ગુજરાત ગવર્મેન્ટના જે ઉર્જા મંત્રી છે સૌરભ પટેલ સાહેબ છે, લગભગ મારા નોલેજમાં છે ત્યાં સુધી, હું ખોટો હોઉં તો માફી ચાહું છું નાગરિકોથી, ઉર્જા મંત્રી સૌરભ પટેલ સાહેબને મારી હાલ વિનંતી છે કે આપણો ઉત્તર ગુજરાત વીજ કોર્પોરેશન લિમિટેડ ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડનો સ્ટાફ, હમણાં હાલ 9 વાગ્યા છે, આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે 5 જૂન, આપ જોઈ શકો છો હાલ જાહેરમાં ભંગ છે। હાલ અમારા હિંમતનગરમાં 9 વાગ્યા પછી નાગરિકો માટે લોકડાઉન ચાલુ થઈ ગયેલું છે। લોકડાઉનમાં હું નિયમ વિરુદ્ધમાં નથી આવ્યો, હજુ 9 વાગવામાં વાર છે 4-5 મિનિટની,
અને અર્જન્ટ હતું, મકાનમાં લાઇટ ગયેલી છે, આખા વિસ્તારમાં લાઇટ છે, બે જ મકાનની અચાનકથી લાઇટ ગયેલી છે અને નાના બચ્ચાઓ રડી રહ્યા છે, મોટા બુઝુર્ગો છે 60-65 વર્ષના એ પણ અંધારામાં છે અને બધા જાણો છે એ મુજબ જમવાનો સમય છે, હમણાં ભૂખ્યા દર્શ્યા છે, કમ્પ્લેન બારી બંધ કરેલી છે, હાલ ચેમ્બરનો દરવાજો બી બંધ છે, જો આપ જોઈ શકો છો કસ્ટમર કેર સેન્ટર, અને મારી સાચી રજૂઆત કરવા માટે હું અહીંયા આવેલો છું, તો બેન જે છે સ્ટાફમાં અને સાહેબ જે છે સ્ટાફમાં એમને એવું કીધું, સિક્યુરિટીની ધમકી આપી કે સિક્યુરિટીવાળાને બોલાવો ફટાફટ, અમને લઈ જાઓ બહાર. હું તમામ નાગરિકોને મદદની અપીલ કરું છું અને ભારત સરકાર અને ગુજરાત સરકારને અને ઉર્જા મંત્રી સૌરભ પટેલ સાહેબને ખાસ વિનંતી કરું છું કે એમના ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવે અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. જય ભારત સાથે જય હિન્દ. ખૂબ ખૂબ આભાર. હિંમતનગરથી શોએબ પ્રોફેસર વાત કરું છું. થેન્ક યુ.